ચંદ્રકાંત બક્ષીની મને સૌથી વધારે મજા એ આવે છે કે એ જે પ્રકારના કેરેક્ટર લઈને આવે છે ને એ બહુ અદ્ભુત હોય છે. અને એ પણ કદાચ એમના ઇન્ટરવ્યૂમાં કહેતા હતા કે એમનો નાયક સીધો સાધો પેલો ગામડાના એના ખેતરમાંથી આવ્યો હોય ને વાળું લેતો હોય ને એવો નથી હોતો. એમના નાયકની આંગળીઓ બ્રીફકેસ ઊંચકી ઊંચકીને એના ટેરવા ઘસાઈ ગયા છે એવા પ્રકારની એ વાતો કરતા. અને પેરેલિસિસ અગેન એ જે સમયે લખાયેલી છે એ સમયે જે આપણે ગુજરાતી વાર્તાઓના જે નાયકો હતા એના કરતાં બહુ જુદો નાયક છે. ઇવન સબ્જેક્ટ બહુ જુદા પ્રકારનો છે. જે નાયક છે અને પેરેલિસિસ થઈ ગયો છે, એ હોસ્પિટલમાં એડમિટ છે, એ અને એની જે નર્સ છે એના વચ્ચેની વાતો છે. આમ જોવા જાઓ તો બક્ષી ઘણી જગ્યાએ એવું કહે છે કે વાર્તામાં ઘટના તત્વ હોવું જ જોઈએ. અને આમ જોવા જાઓ તો અહીંયા એવું કોઈ ઘટના તત્વ નથી, પણ છતાં બી એ છે ને તમને કાયમ જકડી રાખે છે. ને હંમેશા બક્ષી છે ને ડાયલોગ્સના માસ્ટર રહ્યા છે. પર્ટિક્યુલરલી મને બહુ એમના ડાયલોગ્સ ગમે છે. જ્યારે જ્યારે એમની શોર્ટ સ્ટોરી હોય કે નોવેલ હોય એમાં જે લાઇન્સ હોય ને એ ગજબની હોય, એટલે ક્લેપ મારવા લાયક હોય એટલી અદ્ભુત એ લાઇન્સ હોય. અને આની અંદર પણ એવું જ છે કે સરસ બંનેના સંવાદો ચાલ્યા કરે છે. ઘટનામાં કંઈ બનતું નથી, એન્ડમાં કંઈ એવી કંઈ જોરદાર ઘટના નથી બની જતી કે ઓ અહીંથી નીકળ્યા હતા અહીં પહોંચી ગયા આવું કંઈક થઈ ગયું, એવું કંઈ જ બનતું નથી. પણ છતાં તમને જકડી રાખે. અને મોસ્ટલી એની વાર્તા એ આરામ શાહ જે નાયક છે, એ જે નર્સ છે એ આશિકા અને એની આરામ શાહની દીકરી મારીશા, આ ત્રણની વાતોમાં ફર્યા કરે છે. અને બહુ અદ્ભુત ઘટના છે. એકચ્યુઅલી ઘણી વાર્તાઓ એવા પ્રકારની હોય કે જે છે ને તમે એ નેરેટ કરવી બહુ મુશ્કેલ થઈ જાય. જો તમારે કોઈને એની સ્ટોરી કહેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય કે તમે કહી ના શકો. પણ તમે એટલું જ કહી શકો કે યાર, જેમ ઘણી વખત ફિલ્મોમાં આપણે નથી કહેતા કે તું જોઈ આવ મજા આવશે, એને જોવું છે. પેરાલિસિસ માટે એના વિશે કંઈ કહેવું એના કરતાં એવું કહેવું પડે કે તમે એક વખત વાંચો, જો તમને મજા પડી જશે. અને બંને કેરેક્ટર પાસે, ઇવન ત્રણેય કેરેક્ટર પાસે મારીશા હોય, આશિકા હોય કે આરામ શાહ હોય, ત્રણેય પાસે જે લાઇન્સ છે અદ્ભુત લાઇન્સ છે. અને એટલે મારી શરૂઆત ત્યાંથી થઈ છે કે મેં લિટરેચર આમ ફૂલ ફ્લેજ વાંચવાનું ચાલુ કર્યું તો એ ચંદ્રકાંત બક્ષીને લીધે થયેલું છે. આરામ શાહને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાનો ટાઈમ છે એ વખતની વાત છે. આશિકા એટલે નર્સ એ એને કહે છે, યસ યુ વિલ બી ડિસ્ચાર્જ, અહીં નવા ડૉક્ટર પણ આવી જશે એટલે હું પહેલાંની જેમ ગપ્પા ઓછા મારી શકીશ, ગમે ત્યારે તમારી પાસે આવી શકતી હતી એવું નહીં થઈ શકે. આરામ શાહ કહે છે, હવે તમે પહેલાંની જેમ કામ કરી શકશો? જરૂર, મને ઘણા વર્ષોનો અનુભવ છે, મારા ગયા પછી પણ પહેલાંની જેમ કામ કરી શકશો. આશિકા જોઈ રહી, એટલે નહીં કરી શકો એમ કહેવા માંગુ છું. એવું નથી, આટલા વર્ષો કામ થયું જ છે ને, પણ હવે નહીં થાય. એકલી સ્ત્રી કામ કરીને કંટાળી જાય. કમથી કમ જ્યારે દિશા મળે ત્યારે, જ્યારે કામ ન કરવાનું કારણ મળે ત્યારે. તમારે લીધે તમે હતા ત્યારે પણ કામ કરતી હતી, જશો પછી પણ કરવું પડશે, કરીશ. મારે તો આ રીતે જ જીવવાનું છે, મારા કામની સાથે મેં મારું લગ્ન કર્યું છે. આશિકા જરા આવેશમાં ભૂલી ગઈ. બીજો પતિ કરવાની ઈચ્છા નથી થતી, એ ઠંડકથી આશિકાની સામે જોઈ રહ્યો. એક ખામોશી છવાઈ ગઈ. પછી આશિકા પ્રયત્નપૂર્વક વાત બદલીને બોલી હસીને, હા ઉંમરે આ સ્થિતિમાં તમને પરણવું સૂચે છે, કોઈ સ્ત્રીની જિંદગી બગાડવી છે? કોઈ જવાન સ્ત્રી હોત તો એની જિંદગી બગાડવાની પણ ઈચ્છા થાત, તમે જવાન સ્ત્રી નથી, તમારી જિંદગી બગાડીને હું કરું પણ છું? એ ગંભીર થઈ ગયો. જો આપણે જવાન હોત તો પરણી ગયા હોત, આપણા બંનેની આ રમત ન ચાલી હોત આજે. હવે આપણા બંનેમાંથી એક પણ નહીં પરણે, આઈ મીન આપણે તો નહીં જ પરણીએ. જરૂર નથી, તમે સુખી છો, બેચલર છો, પૈસા છે, મારે તમારા જેટલા સુખની જરૂર નથી. તમને ખબર છે હું કંઈક એવું માનતો થઈ ગયો છું કે આ દુનિયામાં એક દુઃખી માણસ જેટલું દુઃખી કોઈ નથી અને બે દુઃખી માણસ જેટલું સુખી કોઈ નથી.
આપણે બે દુઃખી છીએ એટલે આપણા બેથી વધુ સુખી કોઈ ન હોઈ શકે.